बनासकांठाना वा विधानसभानी पेटा चूंटणीनो धमधमाट शुरू थई गयो हतो। भाजप अने कोंग्रेस पोताना उम्मेदवारोनी नामनी जाहेरात करी दीधी छे, जे बाद उम्मेदवारो चूंटणी प्रचारमां लागी गया छे। भाजप माटे स्वरूपजी ठाकोर चूंटणी लड़ी रह्या छे, तो कोंग्रेसमांथी गुलाबसिंह राजपूत चूंटणी लड़ी रह्या छे। बंने वच्चे चूंटणीनो जंग जाम्यो छे, प्रचारनी पण शरूआत थई चूकी छे। आ वच्चे ગઈકાલે ભાભર ખાતે યોજાયેલી ઠાકોર સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાવના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે આ પાઘડી પહેરાવી છે એ લાજ હવે સમાજને રાખવાની છે। ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાચવતી હોય, અઢારે આલમને સાત સહકાર આપતી હોય, દરેક સમાજનો વિકાસ કરતી હોય, તો આપણો સમાજનો વિકાસ કરવો છે। આપણા સમાજના વિકાસ કરવા માટે તમે મને જે પાઘડી પહેરાવી છે એ પાઘડીની લાજ તમે રાખશો। આવનાર સમયમાં 13 તારીખના વોટિંગ છે અને 23 તારીખના રિઝલ્ટ છે। આ ચૂંટણી હું નથી લડતો, આ ચૂંટણી સમાજ લડશે। ચૂંટણી સમાજને લડવાની છે, તમારી સામે પાઘડી ઉતારીને વિનંતી કરું છું, એટલે આ પાઘડીની લાજ તમારે રાખવાની છે। વિનંતી કરું છું કે સમાજે જે મને પાઘડી પહેરાવી છે, જે પાઘડી પહેરાવી એની લાજ આજે સમાજને રાખવાની છે। તો સમાજ આની લાજ રાખી અને આ સમાજને ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાચવતી હોય, દરેક અઢાર આલમને સાત સહકારમાં રાખતી હોય અને દરેક સમાજનો વિકાસ કરતી હોય, તો આપણી સમાજનો પણ વિકાસ કરવો છે। આપણે સમાજના વિકાસ કરવા માટે તમે જે મને પાઘડી પહેરાવી છે એ પાઘડીની લાજ તમે રાખશો, તો આવનારા સમયમાં 13 તારીખે વોટિંગ છે અને 23 તારીખે એનું રિઝલ્ટ છે। તો આજ હું તમને મારા મતે હું તમને કહું છું કે આ ચૂંટણી હું નથી લડતો, આ ચૂંટણી સમાજ લડશે। આ ચૂંટણી સમાજને લડવાની છે, જો ચૂંટણી સમાજ ઉપાડશે અને સમાજના વિકાસ માટે લેવા પ્રયત્નો કરશે, તો આ ચૂંટણી તમારે જીતવી એક શૈલી જ છે। એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમારી સામે પાઘડી ઉતારીને વિનંતી કરું કે આ પાઘડી લાજ તમારે રાખવાની છે। હું તો માત્ર પત્રી છું, એક નિશાન રૂપી આવે લખનીય છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગેરીબેન જાહેર સ્ટેજ ઉપરથી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેઓની આંખોમાંથી આંસુ આવી ગયા હતા અને જેની અસર પણ મતદારોમાં જોવા મળી હતી। ત્યારે હાલ વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ હવે નેતાઓ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયોગો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે સ્વરૂપજી ઠાકોરે પાઘડીની લાજ રાખવા માટે સમાજના લોકોને આહવાન કર્યું છે। આ